વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક કેટલાક તત્વો દ્વારા કડોદરા ગામની નજીક આવેલ જંગલમાં દેશી બાવળ કાપી નાખતા કડોદરા ગામના સ્થાનિકો દ્વારા દેશી બાવળ કાપતા લોકોને રોકવા માટે સ્થળ પર ઘસી આવ્યા હતા અને વૃક્ષો કાપણી કરતા લોકોને અટકાવવામાં આવ્યા હતા કડોદરા ગામના સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે પરમિશન લેટર માંગતા કોન્ટ્રાક્ટર પાસે કોઈ પણ પ્રકારની પરમિશન ન મળી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા ગામ લોકોને જણાવેલ કે મને કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ રણજીતભાઈ એ પરમિશન આપેલ છે પરંતુ લેખિતમાં કોઈ આધાર પુરાવા ન મળતા કોન્ટ્રાક્ટર પોતાના મશીન નળી મૂકીને ભાગી છૂટ્યા હતા ત્યારબાદ આજરોજ વાગરા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર આવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં વૃક્ષો કાપેલા મળેલ જે વૃક્ષો કાપ્યા હતા તેનું નિરીક્ષણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વૃક્ષોનું કટિંગ કર્યા બાદ તેને મશીન દ્વારા ભૂકો બનાવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કેટલીક કંપનીઓમાં તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે જેનો ઉપયોગ કંપનીમાં બોઇલરમાં આગ સળગાવવા માટે કરવામાં આવે છે આ ગેરકાયદેસર થાય વૃક્ષ કટિંગના પગલે જો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ કડોદરા ગામના લોકોએ જણાવ્યું હતું સાઇડ પર આવેલી છે તેમાં નિગમની અંદર જંગલ ખાટાએ દેશી બાવરનું વાવેતર કરેલું હતું લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં આ વાવેતર કરેલું હતું એમાં આ બાવરોનું કટિંગ કોઈ કંપની અને ગામના સરપંચ તેમાં અન્ય વ્યક્તિઓ મારફતે અને મિલીભગતથી ભગતથી એનું નિકંદન કરીને વેચાણ કરેલું હતું સ્થળ પર નિરીક્ષણ કરતાં અમારે માલમ પડ્યું કે અહીંયા ડીસી બાઓનું પણ કટિંગ થાય છે પર્યાવરણની દ્રષ્ટિ આ જે વખત લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ જંગલ ખાટાએ રોપ્યા હતા અને આ ઘણા ઝાડોનું નિકંદન કરી નાખ્યું છે એની એની તપાસ માટે અમે મામલતદારસિંહને એને એક લેખિતમાં જાણ કરી હતી મામલતદારસિંહ દ્વારા શ્રી ફોરસ્ટ ખાટાના અધિકારીઓ આવ્યા અને સ્થળ પર એનું પંચનામું કર્યું પંચનામું કરી અને એનો રિપોર્ટ મામલતદારસિંહને મોકલેલો છે આ રિપોર્ટ મોકલા પછી હવે આગળની કાર્યવાહી શું કરશો તમે આ રિપોર્ટ મોકલા પછી જો આગળની કાર્યવાહીમાં આમાં કોઈ તથ્ય નહીં માલુમ પડે તો અમે એની જાણ જિલ્લા પંચાયત કલેક્ટર શ્રી સાહેબ ડીડીઓ સાહેબને જાણ કરી અને આની અમે આમાં કઈ તથ્ય છુપાયેલું છે એની રૂબરૂ અરજી આપીને અમે એનો નિકાલ કરીશું આ વૃક્ષોનું કટિંગ છે એના માટે કરવામાં આવ્યું છે આ વૃક્ષોનું કટિંગ કોઈ કંપનીમાં આનો કટિંગ કરી અને પાવડરમાં કોઈ બોઇલરમાં એનો વપરાશ થાય છે એટલે આ કંપની અને કોન્ટ્રાક્ટ ને સરપંચ જોડે મિલી ભગતથી આ કામ થયેલું છે આ સર્વે નંબર કયો આ સર્વે નંબર મારી જાણના મુજબ ત્રણસો ચોવીસ સર્વે નંબર છે લાગે છે આ સર્વે નંબર ગામ પંચાયત કરોડાની હદમાં લાગે છે તલાટીનું શું કહેવું છે તલાટીએ તો જે એને રિપોર્ટ આપવાના હતા તે સ્થળ પર આવી અને એને જે રિપોર્ટ મોકલવાના હતા ગામના લોકો દ્વારા દ્વારા એવું જાણવા કે કલેક્ટરસીને અરજી લખવાની કહેતા પણ તેમને ના પાડી હતી શું આ વાત સાચી છે ના એક ખોટી વાત છે આગળની કાર્યવાહીમાં તમે શું કરશો આગળની કાર્યવાહીમાં અમે જો આનું કોઈક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરીશ આનંદ ગામના કેટલા દિવસથી આ કામ ચાલતું હતું અને ગામના લોકો કેટલા અહીંયા હાજર હતા અહીંયા લગભગ ગામના લગભગ વીસથી પચીસ આ ખેડૂતો હતા અને આ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી કામ ચાલતું હતું નજીક કોઈ ખેડૂત નીલેશભાઈનું ખેતર હતું એ અહીં ખેતર આવતા આ સાધનોનો અવાજ સાંભળતા એ આ ત્રણસો ચોવીસ સર્વે નંબરના સ્થળ પર આવી અને એને પૂછપરછ કરી આ લગભગ નવ તારીખના રોજ આ જંગલનો વિનાશ થતાં મેં જગ્યા પર જોઈ કામ અટકાવેલું લગભગ આજે બાર તારીખ જેવું થયું છે આજે વન વિભાગના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લઈ અને જેટલા પણ વૃક્ષોનું કટિંગ થયેલું છે એનો રિપોર્ટ લઈ આજે ગયેલા છે પણ મારું કહેવું એવું છે કે આમાં કેટલાક લોકોની મીલીભગત છે અને આમાં જે જવાબદાર જે લોકો છે એની પર સખતમાં સખ્ત પગલાં ભરે એ મામલતદારશ્રીને વિનંતી છે ફોરેસ્ટ વિભાગ માટે એમના બે અધિકારીઓ આવે એમના દ્વારા એમ એમને જે કટિંગ થયેલા વૃક્ષો છે એનું માપણી કરી એમને રિપોર્ટ તૈયાર કરેલો છે આ વૃક્ષોનું જે કટિંગ થાય છે તો તેનો ઉપયોગ શાની અંદર કરે છે આ વૃક્ષોનું કટિંગ થાય છે તેનો પાવડર બનાવી અને કંપનીઓમાં બોઇલરમાં ઉપયોગ થાય છે આ કોના દ્વારા કટિંગ કરવામાં આવતું હતું આ મતલબ મેં જે જે ટાઈમે રોકાવેલું ત્યારે મને સરપંચનું નામ આપેલું એ લોકોએ એટલે મને લાગે છે સરપંચ આ કામ કરાવેલું છે કંઈના સરપંચને શું નામ કરોડા ગામ પંચાયતના સરપંચ યોગેશભાઈ રણજીતભાઈ ગોહિલ તેમને જ્યારે કામ બંધ કરાવેલું ત્યારે ગામ લોકો દ્વારા તમારા દ્વારા મતલબ કોઈ જાણ કરવામાં આવી હતી સરપંચશ્રીને પંચાયતને મેં જે ટાઈમે કામ રોકાવેલું તે ટાઈમે તેનો લાગતો સુપરવાઇઝરને સુપરવાઇઝરે ફોન સરપંચને ફોન કરીને મને તેની સાથે વાતચીત કરાવેલી તો એમણે મને કીધું કે તને શું પ્રોબ્લેમ છે આ જગ્યા ટાળી છે એવો જવાબ મને આપેલો એની ઉપર તમે હવે જે કાયદેસર નું તો એના સામે તમે શું આશા રાખો છો શું એ કરશો મતલબ કે આગળની કાર્યવાહી એની સામે તો કોઈ પગલા ભરવામાં નહીં આવે તમે ગાડી ચીંધ્યા માર્ગે આંદોલન કરીને એની આંદોલન કરીશું બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ